आनंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओम श्री हरि कृष्णाय नमो नम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने अति जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व सातमो ने तरंग 41 में छेल्ले कथा लखे छे के भगवान श्रीहरि ऊंझा गामनी अंदर पधरामणी करीने पादर में आया छे। महाराज पोते धुन बोलावा लाग्या, साथे सरसवनीना ब्राह्मण आवेला छे ए पण धुन बोलावा लाग्या। बधाई एक साथे ताड़ी पाड़ीने धुन बोलता था। भगवानना भजननी अंदर एवी ताकत रहेली छे के जे तमाम पापोनो नाश करे छे, स्वामी एवो महिमा लख्यो। આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। ઊંઝા ગામના પાદરમાં મહારાજ વિરાજમાન છે। સંત હરિ જન કુહિત કે કાજા પ્રકરણ ફેરત રહત મહારાજા प्रकरण करिके सत्संग सब हो प्रकरण करिके सत्संग सब हो नव पल्लत होई वर्तत तब हो नव पल्लव होई वर्तत तब हो। श्री हरि संतोना अने हरि भक्तोना हृदय में वसीने प्रकरण फेरवता। ए संतो अने हरि भक्तो पण सुरवीरताथी ए प्रकरण ने स्वीकारी लेता। એ પ્રકરણ પણ શ્રીહરિ એક મહિને બે ત્રણ ચાર પાંચ છ સાત કે આઠ મહિને પ્રકરણ બદલતા રહેતા। અવિનાશી શ્રીહરિ કોઈ વખતે તો નવ મહિને કે દસ કે અગિયાર કે બાર મહિને પ્રકરણ બદલી નાખતા હતા। તે બદલાતા પ્રકરણોમાં પણ સૌને અતિ ઉત્સાહ રહેતો હતો। શ્રીહરિ સંતો અને હરિભક્તોનું હિત કરવા માટે પ્રકરણ ફેરવતા હતા। પ્રકરણ ફેરવવાને લીધે બધો સત્સંગ ઘણો નવપલ્લવિત થઈને વર્તતો હતો। મહારાજા પ્રકરણ ફેરવતા સંતોનું અને હરિભક્તો માટે, એટલા માટે કે સંતો અને ભક્તો બહુ સુરવીર હતા। મહારાજ જ્યારે પ્રકરણ ફેરવે ત્યારે સંતો હરિભક્તો એમ ના કે મહારાજ વારે વારે શું આવી આજ્ઞા કરે છે, ઉત્સાહ હતો। અને મહારાજ ઘણા પ્રકરણ એવા ફેરવતા કાચો પોચો તેમાં રહી ના શકે। સંતોને વર્તમાન કાઢેલું પ્રકરણ ફેરવેલું ઘૂંઘટા પ્રકરણ, તે આમ છે ને ઘૂંઘટો કાઢીને સંતો નાલવાનું, જોવાનું જ નહીં, ઘૂંઘટો કાઢીને સંતો નાલવાનું, આવું ઘૂંઘટા પ્રકરણ કાઢેલું મહારાજે। એક પ્રકરણ એવું કાઢેલું કે સંતોને ભિક્ષા માગીને જમવું અને ભિક્ષામાં જે આવે એને કપડામાં બાંધીને પાણીમાં જબોડીને રસકસ વિનાનું જમવું, આવું પ્રકરણ ફેરવેલું। હરિભક્તો માટે પણ મહારાજ વારે વારે પ્રકરણ ફેરવતા
એમાં એક વખત તેરા ગામથી મહારાજે હરિભક્તો પર 20 નગર પત્ર લખેલો કે અંતર્વૃત્તિ કરીને ધ્યાન ભજન કરજો. બધાએ એ પ્રમાણે શરૂ કર્યું તે પહેલે દિવસે 4 જણને સમાધિ થઈ ગઈ. બધું કામ ધંધો છોડીને મહારાજ કે હવે અમે જ્યાં સુધી પ્રકરણ ના ફેરવે ત્યાં સુધી ભજન કરજો બધાએ અંતર્વૃત્તિ રાખીને. તો પાછા હરિભક્તો એવું ના કે મહારાજ આવું કાંઈ હોય તો અગાઉથી કહેવું જોઈએ, અમે બધું આયોજન કરી દઈએ, અમારે લગ્ન લેવાઈ ગયું હોય, અમારે ધંધા લેવાઈ ગયા હોય, અમારે ખેતીમાં વાવણી કરવાની હોય, કાંઈ નહીં. શ્રીજી મહારાજ કે હવે અંતર્વૃત્તિ રાખીને ભજન કરો એટલે બધાય ભક્તો એવું જ સમજી લે કે બસ મહારાજે કીધું છે એટલે હવે બધો જ વ્યવહાર કદાચ કરી દીધેલો હોય તો એ પડતો મૂકો. સુરવીર એને કહેવાય જે એવું બોલે છે કે ના આમ નહીં આમ કરવું જોઈએ, આમ નહીં આ રીતે કરવું જોઈએ, એનો અર્થ જ છે કે સુરવીર ભગવાનનો ભક્ત છે જ નહીં. સુરવીર કોઈ દિવસ એમ ના બોલે કે આમ નહીં આમ કરવું જોઈએ. જે સરહદ ઉપર લડવા માટે સર્જાયેલો સૈનિક હોય અને જેને એવું જ છે કે હું દેશભક્તિ માટે જન્મેલો છું, કદાચ ચાલો એક મહિનાનું વેકેશન લઈને પોતાના ગામડે ગયો છે પોતાના પત્નીને છોકરા ભેગા રહેવા માટે, દિવાળીનો સમય છે અને દિવાળીનો સમય એને પોતાના પરિવાર ભેગા વિતાવો છે, પણ દેશની સરહદ ઉપર એવી જરૂર પડી કે અત્યારે નવજવાનોની જરૂર છે અને રજામાં ગયેલા તમામ સૈનિકો હાજર થાવ, તો ખરેખર દેશભક્તિ માટે જે જન્મેલો હોય ને જે સૈનિક હોય ને એમના વિચારે દિવાળી મારે સ્ત્રી છોકરા ભેગા ફટાકડા ફોડવા છે, એ દેશની સરહદ ઉપર પાછો જતો રહે. એમ સુરવીર જે છે જેને એમ છે કે ભગવાન મને જેમ કે એમ જ મારે કરવું છે, એની માટે કશો કોઈ પ્રશ્ન હોય જ નહીં કે આમ 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 એવું કાંઈ ના હોય, હાજર થઈ જાય. હમણાં આપણા ભગતનો પ્રસંગ હતો અહીં મંદિરમાં, તો સવારે 7:45 બધા હાજર થઈ ગયા હતા, 7 વાગ્યાથી હાજર થઈ ગયા હતા. મેં કીધું પાટોત્સવ છે શું આજે, 7 વાગ્યાથી બધા હાજર બોલો. વ્યવહારિક પ્રસંગ છે, ભક્તનો છે વાંધો નથી, પણ વ્યવહારિક પ્રસંગ છે તો 7 વાગ્યાથી ટાઈમ મળી જાય છે, મળે. પણ આવતા શનિવાર આવતા રવિવાર લો હું અમને ગોઠવું કે આવતા રવિવાર 7 વાગે આપણે કથાનું આયોજન કરીએ. એટલું બધું વહેલું શું આવે દાદા, આજ આવે કે બીજું કંઈ, એટલું બધું વહેલું. અને શનિવાર તો કથા કરવાની જ છે, પછી પાછી રવિવાર, શનિવાર તો કરવાની જ છે પાછી રવિવાર. આ સુરવીરતાનું લક્ષણ નથી. ભગવાનની ભક્તિ માટે, કથા માટે, સેવા માટે, શ્રદ્ધાની અંદર સુરવીર કે આ શરીર જગત માટે તો ઘસાઈ જ જવાનું છે અને ઘસાઈ જ ગયું છે, પણ ભગવાન અને ભગવાનના સાધુના વચને આપણું શરીર જો આ સેવા સત્સંગની સેવા માટે વપરાતું હોય, કથા વાર્તા ભજન ભક્તિ માટે જો ઘસાતું હોય તો આપણા કેવડા મોટા ભાગ્ય. આ સુરવીરનું આજે એક હરિભગતને ખાલી લંડનથી આવેલા દર્શને આવું હતું, ક્યાં 1.25 કલાક દૂર રહે ઉતરેલા ત્યાં, ત્યાંથી અહીં લાવવાના, બીજે 2 જગ્યાએ લઈ જવાના, પાછા ઘેર મૂકવા જવાના. આપણા કિશનભાઈને કીધું તો લઈ આવ્યા, અહીં બીજે ફેરવ્યા, પાછા અહીં મૂકી ગયા, અહીંથી પાછા ઘરે મૂકવા ગયા, પાછા મૂકીને 4 વાગે સવારે 8 વાગ્યાના મંદિરની સેવામાં આવ્યા હતા. સાંજે 4 વાગે મંદિરની સેવા એટલે એક હરિભગતની સેવા, એવી કરવી કાંઈ જરૂરિયાત નહોતી પણ સાધુએ કીધું કરવાની. 4 વાગ્યા સુધી જેમ 8 થી 4 કોઈ જોબે જાય એમ પોતાનો ધંધો છોડીને પેલા એક હરિભગત પાછળ ટાઈમ કાઢ્યો. 4 વાગે ત્યાંથી મૂકીને નીકળ્યા પછી પાછા મને ફોન કરે છે, તમે બેઠા હતા ને કે સ્વામી મંદિરે કંઈ સેવા હોય તો આવું પાછો. મેં કીધું હવે ધંધે જાઓ, હવે ધંધે જાઓ, હવે સેવા પતી ગઈ, 8 કલાક થયા. મનેય સંકોચ થાય છે કે 8 કલાક અમેરિકાની અંદર અચાનક, ગઈકાલ કહું છું ને આજે સેવામાં, બિઝનેસ હોય તોય શું છે, કારણ કે એનું કંઈક આયોજન તો હોય ને દિવસનું. પણ વાત એવી છે, સુરવીર ભગવાનનો ભક્ત હોય ને એની માટે આટલું મારાથી થશે ને આટલું મારાથી નહીં મનાય. શ્રીજી મહારાજ પ્રથમના 15મા વચનામૃતમાં કે ભૂલેય ના કે, ભૂલેય ના કે. હા, આનો અર્થ એવો નથી કે રજૂઆત ના કરવી, રજૂઆત કરવી,
કે આમ આમ છે, છતાં પણ જો તમે કહો તો કરવું જ છે. મારી પરિસ્થિતિ આમ આમ છે, છતાં પણ જો જરૂર જ છે તો કરવું જ છે. શું ખબર આ દેહ પડી જાય, કાલે દેહ પડી જાય. આજે સેવામાં બોલાવ્યા હોય કોઈને, હવે કાલે દેહ પડવાનો છે. આજે કે હું તો બહુ બિઝી છું બે દિવસ, પણ ભાઈ ભગવાનને ખબર છે કાલે જ દેહ પડવાનો છે. આજે સેવામાં ઉપયોગમાં થઈ જાય તો કામ થઈ જશે. તો કાલે દેહ પડવાનો છે એ ભગવાનને ખબર છે. ભગવાન સંત અથવા ભક્તમાં રહીને કે સેવામાં જોઈન્ટ થઈ જાઓ, અને સેવામાં જોઈન્ટ થઈ જાય અને સેવા કરી લે અને દેહ પડે, કેટલો આનંદ થાય કે વાહ, બે દિવસ જો વ્યવહારમાં અટવાઈ ગયો તો ઉપાધિ થાત. એના કરતાં સારું થયું ભજન ને સેવા કરતાં કરતાં ધામમાં. અને ઓલું તો એમ કીધું કે મારે તો 3 દિવસ તો એટલો બિઝી છું કે નીકળે એવું જ નથી, પણ કાળ થોડો કાંઈ એવું કહેવાય એવો છે કેમ નથી નીકળે. એવું કાળ તો કે બધે બ્રહ્માંડની બહાર કાઢી જવું, હાલો લેવા આવ્યો છું લઈને જ જઈશ, એ તો લઈ જ જઈશ. માટે સુરવીર ભગવાનનો ભક્ત છે કોઈ દી ઢીલી મોડી વાત જ નથી કરતો. જે મોડી વાત કરે છે ભગવાનનો સુરવીર ભક્ત નથી. બધા એવા ના હોય. લોયાના બીજામાં શ્રીજી મહારાજે 4 પ્રકારના ભક્ત છે ને, એમાં સુરવીર પરના અંગવાળા જે ભક્તો હતા ને એને ચરનારબિંદ છાતીમાં આપ્યા છે. બોલો, વિશ્વાસી હતા એને ચરનારબિંદ ના દીધા, પ્રેમીને ચરનારબિંદ ના દીધા, જ્ઞાનીને ચરનારબિંદ ના દીધા, સુરવીરના અંગવાળા હતા એને ચરનારબિંદ દીધા. કારણ કે જ્યારે ખરેખરા કેસરિયા સત્સંગમાં કરવાનો હોય ત્યારે સુરવીર કામ લાગે. જ્ઞાની તો જ્ઞાનથી સમજાવી દે તમને, જ્ઞાની કે એટલે બધું આ રીતે હોય, આ રીતે આમ તેમ એવું સમજાવી દે, એની પાસે બહુ હોય રસ્તા, જ્ઞાની સમજાવી દે. પણ સુરવીર છે એ તો સદાય સત્સંગને માટે મરી મટવા જન્મેલો. એટલે પ્રકરણ ફેરવે ત્યારે સુરવીર ભક્તોનું કામ. મહારાજે 18 ઉપર પત્ર લખ્યા, જે કામ કરતો હોય પડતું મૂકીને આવી જાઓ, એ પ્રકરણ છે એક પ્રકારનું. તો 18 ગામે તેઓ બધા નીકળી ગયા, લગ્ન કરતા હતા એ નીકળી ગયા, કડુના કલ્યાણદાસ બોલો 4થો ફેરો ફરતા નીકળી ગયા, મીંઢોળ હોતા નીકળી ગયા, પ્રકરણ ફેરવ્યું. સંતોમાં પણ મહારાજ પ્રકરણ ફેરવતા તો ઘણા સાધુથી પ્રકરણ ફેરવ્યું હોય એમાં ન રહેવાય. તો મહારાજ કે જેનાથી ના રહેવાય હાલતા થાવ, આ પ્રકારથી રહેવું પડશે જેને ના રહેવાય હાલતા થાવ. તે એકલમળ સાધુઓ જે મહારાજ વખતે થતા ને એટલી એકલમળ થઈ જતા, એને મહારાજનો નિશ્ચય પાકો, મહારાજના સાધુય પાકા. પણ મહારાજ અમુક પ્રકરણો એવા ફેરવે કે બધા સાધુથી ના પડે. અને ના પડે તો મહારાજ એમ ના કે ઓહો બહુ ડાયા, વાંધો નહીં, ના પડે તો ભજન કરજો, એમ ના કે. નથી થાય એવું હાલવા માંડો, અમારી ભેગા નહીં રહેવાનું. તે એકલમળ સાધુઓ એવા થતા. શ્રીજી મહારાજ વખતે એક વખત 60 એકલમળ સાધુઓ આવા થઈ ગયા હતા, એકલા જ ફરવાનું એને, 60 સાધુઓ એવા થયા હતા. પછી પાછા ભગવાનને કંઈક કરીને રાજી કરે ત્યારે ભગવાન પાછા લે કે હવે અમારી સેવામાં રહેજો. પણ મહારાજ પ્રકરણ બહુ આકરા આકરા ઘણી વખત ફેરવતા. હવે સંતોના રસકસના નિયમવાળા પ્રકરણ ફેરવેલા ત્યારે જામનગરના લખોટા તળાવ ઉપર સંતો ઉતરેલા. પાછું મહારાજનું આજ્ઞા એવી કે તમને પાકા સીધા મળે ને તો એ ગામ છોડીને જતું રહેવાનું. આવું પ્રકરણ, ખાવાનું રસકસ વિનાનું અને પાકા સીધા મળવાના ચાલુ થાય અને માન સન્માન મળવાનું ચાલુ થાય એટલે ગામ છોડીને જતું રહેવાનું. આપણે કેવું ગામ ગોતીએ કે જેમાં આપણું માન સન્માન હચવાય એવું હોય, કોઈક સીધું હરખું લાવે એવું હોય ત્યાં જઈએ ને, કે બીજે જઈએ જ્યાં લાકડીઓ પડે ત્યાં જઈએ, જ્યાં કોઈ પૂછે જ નહીં હરખું શાકભાજીનું ત્યાં જઈએ, જ્યાં બધી વ્યવસ્થા કમ્પ્લીટ હોય, આપણો પોતાનો આપણે જાણ્યો હોય ને આપણને પોતાના માનતા હોય એને ત્યાં જ જઈએ ને, તો ત્યાં તો કેટલું મળે. તો સંતો માટે એવું પ્રકરણ ફેરવું, માન સન્માન મળે એટલે ગામ છોડી દેવાનું. લખોટા તળાવ ઉપર સંતોને 4 દિવસના ઉપવાસ થયા. અને પછી સંતો સ્વરૂપાનંદ આદિ જે મોટા સંતો હતા એને પૂછવા લાગ્યા કે સ્વામી, અમને બહુ ભૂખ લાગી છે, તો અમે આ મૂળાના પાન જે તળાવમાં ધોયેલા છે, એટલે મૂળાને પેલું શાકભાજી ધોવા આવતા હોય શાકભાજીવાળા, તો એમાં મૂળાના પાન થોડા તળાવમાં તરતા હતા, ધોયા તૂટી ગયા હોય, તો અમે મૂળાના પાન જમી શકીએ? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે જમો, તમારે જમવા હોય તો વાંધો નહીં. તો કે સ્વામી તમે જમશો? સ્વામી કે હું નહીં જમું. કેમ? તો કે મહારાજે એવું કીધું છે કે રસકસ વિનાનું ખાવું, આ મૂળાના પાનમાં તો ખારાશ હોય.
મૂળાના કાચા પાનમાં એને ખારા સ્વરૂપી રસ દેખાતો હતો. કાચું પાન મૂળાનું, એ પાનમાં એને ખારા સ્વરૂપી રસ દેખાતો હતો. શ્રીજી મહારાજે પ્રકરણ ફેરવેલું છે, રસકસવાળું ના ખાવું, આમાં તો ખારા સ્વરૂપી રસ છે એટલે પાન ના ખવાય. એવા ભગવાનના મોટા સાધુ, એવાના લોહી ઉપર આ સંપ્રદાય ઊભો છે. આ સંપ્રદાયની અંદર જે સંપ્રદાયને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કરે એ આવા મોટાનો દ્રોહ થાય છે, એનાથી બહુ મોટો દ્રોહ થાય છે. કારણ કે આવા મોટાઓએ મૂળાના પાનની અંદર જેને રસકસ જોયા એના દ્રષ્ટિ કેવી હશે, એને ભગવાનને રાજી કરવાનું તાન કેટલું હશે. કારણ આપણે ભગવાનના ભગત થયા હોઈએ, કથા સાંભળતા હોઈએ, તો રસકસની વાત ક્યાં છે? બહારનું ખાવાનું, જોવાનું, સાંભળવાનું આવું ઘણાથી થઈ જતું હશે. આ બધા સાંભળતા હશે, કાંઈ બધા તો એવા નહીં જ હોય કે નહીં ખાતા પીતા હોય. ખાઈ લેતા હશો, પ્લેનમાં બેઠા હશો તો એ ડીશ આવી, ઉપાડી લીધી જૈન ડીશ, ખાઈ લીધું, પવિત્ર થઈ જવાય જૈન ડીશ જમવાથી. એ ન્યા બધું એક બાજુ પર મીટ આપી જતો હોય, એક બાજુ પર વેજીટેરિયન આપી જતો હોય. તમે કથાએ સાંભળો, કંઠી બાંધો, જબ્બો લેંગોય પહેરીને આવી જાઓ, અને પછી જે જગ્યાએ નથી ખાવા જેવું, નથી પીવા જેવું, ત્યાં પણ જો થઈ જાય છે, જોવાઈ જાય છે, તો આપણે હજુ બહુ કાચા ગળા છીએ. સત્સંગને કે મહારાજને આપણે સમજ્યા જ નથી. પણ સુરવીરપણું એ સાચું છે, ભગવાનની આજ્ઞા. અત્યારે તો મહારાજ ક્યાં પ્રકરણ ફેરવે છે આપણી માટે? ક્યાં મોટા સાધુ પ્રકરણ ફેરવે છે? અત્યારે તો લાડવા જલેબીનું છે પ્રકરણ. કઈ પ્રકરણ ફરે છે અત્યારે? આપણે ફાફડા જલેબી દાદા, હવે મારે લાડવા જલેબી, અમને ના લાડવો મળે ના જલેબી મળે. તમારે તો એવું સેટિંગ થાય ને, ફાફડો તો મળે જ નહીં. અહીં કોને ફાફડો આવડે તો ફાફડો મળે, એટલે અમારે તો બધું સેટિંગ એવું જ હોય. પણ આપણે એટલી આજ્ઞા તો પાડવી જોઈએ, આ સંતોને મૂળાના પાનમાં ખારાસ દેખાની. તો સ્વરૂપાનંદ સ્વામી કે એમાં સ્વાદ હોય, અમે તો ના ખાઈએ. તો પેલા નાના સાધુ કે અમે નહીં ખાઈએ. સ્વામી કે તમે ખાઓ, તમે ભૂખ્યા છો, ચાર દિવસની ભૂખ લાગી છે ને, ખાઓ તમે. કારણ કે કોઈ આખા જામનગરમાં ફર્યા ને તો કોઈ આટલો પાસેર લોટે ના આપ્યો સંતોને, રોજ ભિક્ષા માગવા જાય પણ કાચો લોટે કોઈ ના આપે. અને ત્યારે સંતો પછી કે સ્વામી અમે નહીં જમીએ. સ્વરૂપાનંદ સ્વામી કે કેમ? તો કે સ્વામી તમારે ભગવાનને રાજી કરવા છે ને, તમે આવડા મોટા સાધુ છો, એ ભગવાનને રાજી કરવા આટલું બધું સહન કરો તો અમારે ભગવાનને રાજી કરવા છે. બીજા બે દિવસ સંતો ભૂખ્યા રહ્યા. 5-6 દિવસે લખોટા તળાવ ઉપર સંતો ભૂખ્યાને તરસ્યા ભજન કરે છે. પણ શ્રીજી મહારાજનું જે પ્રકરણ ફેરવેલું છે કે માન સન્માન મળે એ ગામમાં નહીં જવાનું, સત્સંગી જે ગામમાં રહેતો હોય ત્યાં નહીં જવાનું, એ શ્રીજી મહારાજ ગઢપુરની અંદર એ સાધુઓને યાદ કરીને રડી પડતા કે શું મારા સાધુઓ છે ને, મને રાજી કરવા માટેનું કેટલું તાન છે. આને એની સમજણ, આપણી સમજણ, એને ભગવાનને કેવા જાણ્યા હશે. જેની કિંમત જેટલી વધારે જણાઈ હોય ને, એની માટે કરવું કશું કઠણ ના પડે. જણાતું નથી એટલે અમેરિકાની અંદર આવતા નાવડાઓની અંદર ઊંધું છાબડું પડી જાય એવા નાવડાઓમાં અજાણા માણસોની ભેગા 50-50 60-60 લાખને કરોડ કરોડ આપીને આવતા મોતની હારે બાથ ભીડતા કોઈને બીક લાગે છે? કારણ કે શું જણાય છે સામે? અમેરિકા મોત સામે બાથ ભીડે છે. આજે જે આવા છાબડામાં આવે છે કે કોઈ બીજી રીતે કોઈ દેશોમાં જતા હશે, બીજા કોઈ દેશોમાં ઘરતા હશે, ટ્રકોમાં જતા હશે, તો મોતની સાથે બાત ભીડીને આવે છે. અજાણા માણસો પર વિશ્વાસ મૂકીને આવે છે. અજાણો માણસ પેલો કે લાલ કપડું લઈને ઊભો હશે એટલે લાલ કપડું જ જોવાનું, ઓલો કોણ છે, કેવો છે, કાંઈ નહીં. એ આગળ કંઈક આવી પટ્ટી લઈને ઊભો હશે, પટ્ટી જોવાની, અને પટ્ટી પર હાલ્યા જવાનું, એની પાછળ જતું રહેવાનું, એ ટ્રકમાં બે ટ્રકમાં એ જ્યાં રાખે ત્યાં રહેવાનું, જે ખવડાવે ખાવાનું. કેવો ભરોસો! સુરવીર તો થઈ જ ગયો ને જીવ, પણ શાના માટે થયો? અમેરિકા માટે થયો, બીજા કોઈ દેશ માટે થયો, રૂપિયા માટે થયો. પણ એનાથી લાખમાં ભાગનો સુરવીર ભગવાનને રાજી કરવા થઈ જાય તો ભગવાન તો તત્કાળ રાજી થાય. બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. એ થોડુંક કરે જ રાજી. એ આપણને ક્યાં કહે છે ત્યારે રસકસ વિનાનું ના ખાશો, મને ધરાવીને જમો,
હું કહું છું આટલી મારી શિક્ષાપત્રી પાડો, બસ આટલું જ પ્રકરણ. હવે મહારાજ કે મારે પ્રકરણ ફેરવવું જ નથી, તમે કોઈ પ્રકરણ ફેરવીને રો એવા છો જ નહીં. એ તો મહારાજે અક્ષરધામમાંથી લાવ્યો હતો એને ફેરવી દીધા પ્રકરણ. હવે તમને તો આટલું આપીને જોઉં છું ને પ્રકરણ, આમાં તમે કોઈ પ્રકરણ ના ફેરવો તો બહુ સારું. મારું પ્રકરણ જેટલું છે એટલું રાખજો, નવું ઉમેરતા નહીં અને આમાંથી કાંઈ કાઢતા નહીં. સંતો છઠ્ઠે દિવસે લખોટા તળાવ ઉપર જે ખારાશ હતી, પેલું પાણીને લીધે જે પેલી જમીન ઉપર ક્ષાર બાજી જાય ને, એ જે માટીની પોપડીઓ, એ સંતોએ સ્વામીને પૂછ્યું કે સ્વામી હવે તો એટલી ભૂખ લાગે છે કે રહેવાતું નથી, તો આ માટીની પોપડી છે એને અમે ચાટીએ જીભે કરીને? ત્યારે સ્વામી કે તમારે ચાટવી હોય તો ચાટો, પણ મને નહીં. અને ત્યારે એ નાના સંતોથી ભૂખથી ન રહેવાનું, તે લખોટા તળાવ ઉપર એ માટીની પોપડીઓ હતી એને સંતો જીભથી ચાટતા હતા. આવી રીતે સંતોએ છ દિવસ જ્યારે ત્યાં કાઢ્યા, ત્યારે શ્રીજી મહારાજે ત્યાંના નવાબની અંદર પ્રવેશ કરીને પાક્કા સીધા અપાવ્યા સંતોને કે આવા પવિત્ર સાધુ કોણ છે, આપણા રાજ્યમાં આવે આપણને ખબર નથી. કીધું કે સંતો કાલે આવજો દરવાજા ઉપર. દરવાજે ગયા ત્યાં પાકા સીધા મળ્યા. સ્વરૂપાનંદ કે અનીડો ભાગો કે આવે અહીંથી, કેમ? તો કે આપણને માન સન્માનને પાકા સીધા મળવા લાગ્યા, હવે ગામ બદલો. કેવું પ્રકરણ! છ દિવસે હરખું ખાવાનું મળ્યું. સ્વામી કે ભાગો અહીંથી, કારણ કે અહીં આગળ માન સન્માન પ્રાપ્ત થવા લાગ્યું. હવે આવા પ્રકરણો શ્રીજી મહારાજે ફેરવ્યા, આવા પ્રકરણોમાં સંતોને ભક્તો તવાયા, ત્યારે એની ઉપર મહારાજ રાજી થયા. બોલો, આપણે તો અત્યારે હરખા ખાલી ખુરશીને સોફા પર બેસીએ ને અને બેડમાં હરખા હોઈ જઈએ તોય મહારાજ કે હું રાજી જાઉં. ચાંદીની થાળીમાં જમો તમે, અમને નહીં, હા અમને નહીં, તમે જમો. ચાંદીની થાળીમાં જમો, તમારી તાકાત હોય સોનાની થાળીને સોનાની ચમચી લઈને જમો તોય મહારાજ રાજી. મહારાજ કે મને ધરાવો પછી જમો. આવી રીતે મહારાજ પ્રકરણો ફેરવતા. તળાવનું નવું નવું પાણી આવ્યા કરતું હોય તો તળાવનું પાણી શુદ્ધ રહે છે. નયો નયો નીરજ બસર મે આવે, તબ સર તે હી શુદ્ધ રહાવે. એક કો એક નીર રહે જે હો, દુર્ગંધ હોઈ જાવે તે હો. તળાવમાં નવું પાણી આવ્યા કરતું હોય તો તળાવનું પાણી સુધરે. બદલાયા વિના એકનું એક જ પાણી તળાવમાં રહે તો પાણી દુર્ગંધવાળું થઈ જાય છે. જે ભૂમિ ઉપર લીપન થયા કરતું હોય તે ભૂમિ એકદમ શુદ્ધ રહે છે, ચાહે તેવી ભૂમિ હોય તો પણ લીપ્યા વિનાની હોય તો અશુદ્ધ થઈ જાય છે. સાત માળની હવેલી ઘણી રમણીય લાગે છે, પણ એક મહિના સુધી જો એને વાળીને સાફ કરવામાં ન આવે તો મનને ગમે નહીં, ધૂળવાળી થઈ જાય. અને જે માર્ગ ઉપર ધમધોકાર આવવા જવાનું ચાલુ હોય, અનેક ગાડીઓ આવતી જતી હોય, તે માર્ગમાં જો ખાડા ટેકરાને સમાનમાં કરાતા હોય તો એ માર્ગ સારો રહે, પણ જો એમાં ખાડા પુરાતા ન હોય તો તે માર્ગ ઉબડખાબડ થઈ જાય છે, ન્યૂજર્સીના રસ્તા જેવા ઉબડખાબડ થઈ જાય. અને એવા મોટા મોટા ખાડા પડી જાય છે, તેમાં ચાલવામાં કોઈને સુખ નથી રહેતું, તે ચાલે તે અતિ દુઃખ પામે. આ રીતે આ ચાર દ્રષ્ટાંત દીધા. આ રીતે તળાવનું નીર, ભૂમિ લીપનનું, હવેલીની સફાઈનું અને રસ્તાની મરામતનું ચાર દ્રષ્ટાંત દીધા ને. એ દ્રષ્ટાંત આપીને એમ સમજાવ્યું કે સંતો હરિભક્તોમાં પ્રકરણ ફેરવીને જો તેમનું જતન કરવામાં ન આવે તો દ્રષ્ટાંતમાં કહ્યું તેમ થાય. આ પ્રકરણ ફેરવવા પાછળનું કારણ એ છે કે સંતો અને હરિભક્તોમાં રોજ નવો નવો ઉત્સાહ રહે. મહારાજ છે ને એકનું એક કરાવતા જ નહીં, બદલાઈ નાખે. થોડા દિવસ આની પાસે આ કરાવ્યું હોય ને, ભાઈ પડતું મૂકાવે, આવે પડતું મૂકો, હાલો આવે. બ્રહ્માનંદ સ્વામી જોડે મંદિર કરાવ્યું વરતાલનું, પછી પૂજા લેવાય ના રાખ્યા, સીધા ઉપાડ્યા, હાલો કે આવે કીર્તન ગાવા. અક્ષરાનંદ સ્વામી હજુ સાધુ જ થયા અને તરત મહારાજ કે જાઓ વરતાલના મહંત, એને વરતાલના મહંત કરી દીધા. અને જેને વરતાલની અંદર 12 રૂપિયા લઈને ગયા અને એમાંથી આવડું મોટું મંદિર કર્યું, 9 લાખ ઈંટો પાયામાં નાખી દીધી અને મંદિર કર્યું અને જોડી ઝંડો પૂજા અને જોડી વિના ઉપાડ્યા,
આવું પ્રકરણ મહારાજ કરતા, ઘડીક કરાવે ને ઘડીક મુકાવે, આ કરાવે ને પાછા મુકાવે, આમ મહારાજ બહુ ફેરવા કરતા. એના કારણે સતત જીવ જાગતો રહેતો, સાધુનો અને હરિભક્તોને પણ પ્રકરણ ફેરવીને મહારાજ જગાડતા. એટલે નવો નવો ઉત્સાહ હંમેશા રહે. આ જગતમાં બુદ્ધિથી અંધ જે રાજા હોય છે તે પોતાના દેશની સાર સંભાળ રાખતા નથી, પોતાની પ્રજા અતિશય દુઃખી થાય તોય તેને કશી ગતાગમ હોતી નથી. પોતાની પ્રજાને રાજા પોતે જ પીડે, તેની આગળ કોઈ કંઈ કહેવા જાય તો રાજા તે કહેવા આવનારાને દેશ નિકાલની સજા કરે, આવા રાજાના બુરા હાલ થાય છે. આ બધું આધારાનંદ સ્વામી લખે છે. પ્રજાનું દુઃખ દેખીને, પ્રજાને માટે થઈને જે રાજા દુઃખ વેઠે છે તો પ્રજા એવા રાજાને ભાવથી ખૂબ જ ચાહે છે. જો ભાવ હોય તો લોકો સુખી રહે છે, ભાવ હોય તો જ હેત થાય છે. પરસ્પર ભાવ હોય તો પ્રજા ઘણું કમાય છે અને ભાવ હોય તો 10 ગણું કમાઈને આપે છે. કામ કરવાવાળા મજૂરો 10 ગણું કામ કરે, ક્યારે કરે? શેઠ જો ઉદાર હોય તો, એની સાથે ફેમિલી જેવું રિલેશન રાખે ને, તો કામ કરવાવાળા મજૂરને 6 વાગે છૂટું થવાનું હોય ને તો એ 8 વાગે ક્યારેક થવું પડે, અને કંપનીને ફાયદો થતો હોય, શેઠને ફાયદો થતો હોય તે લોકો રોકાય, પણ શેઠ એવો ના હોય કે એકલો ફાયદો ખાઈ જાય. એ ફાયદામાંથી પાછો વિચારે કે ભાઈ આ નાના માણસો છે એટલે તો હું સુખી છું, એને આપે, એને આપે તો ઓલા લોકો ઉત્સાહથી કામ કરે ને, ફરી 5 કલાક કામ કરવાનું તોય કરે. એમ રાજા જો ઉદાર હોય તો પ્રજા એને બધી રીતે કમાઈને બધું આપે. રાજાનું દ્રષ્ટાંત આપીને આધારાનંદ સ્વામી એમ કહેવા માગે છે કે આ સત્સંગના શ્રી હરિ જ રાજા છે, તેઓ સર્વે સત્સંગરૂપ પ્રજાનું સર્વ રીતે કુનેથી હિત કરી રહ્યા છે. આટલી જે વાત કહી એ કવિના મુખની જાણવી. અનેક પ્રકરણની જે વાતો હોય તે કવિ વિના સમજાય નહીં. હરેક ગ્રંથમાં વાત તો વિવિધ પ્રકારની આવતી હોય, તેને કહેનારા મુખ ભિન્ન ભિન્ન હોય છે, એટલે તે ગ્રંથની વાતને એક મુખે કરી શકાતી નથી. કોઈ પણ ગ્રંથ હોય એમાં 2-5 પ્રકારથી વાતો આવતી હોય, એક કવિના મુખની એટલે કે ગ્રંથકર્તા જે હોય ને એના મુખની વાત હોય, પછી ભગવાનના ચરિત્રો જેમાં હોય તો શ્રીમુખની ભગવાનના મુખની વાતો હોય. તો દરેક વાતને કેવી રીતે ગ્રહણ કરવી એ વિચારનીય રહે. ગ્રંથકર્તાનો જે ભાવ છે એ ખાસ, એને ખાસ સમજવો જોઈએ. કવિના મુખની વાત હોય એને સમજવી જોઈએ. જે સમયે જેની વાત આવે તે સમયે તેના વચન કહેવાય. કાવ્યની કહેણી 5 મુખેથી થતી હોય છે, તે કહેણી વારંવાર ગ્રંથમાં આવતી હોય છે. કોઈ પણ કાવ્ય હોય એમાં 5 પ્રકારની વાણી હોય. 1, જે શ્રોતા એના ઉપર ધ્યાન દે એને પાકો શ્રોતા સમજવો, અને જે વાત કહેનારાના મુખનું અનુસંધાન ન રાખે તો મુખને સમજ્યા વિના વાતમાં સ્વાદ આવે નહીં. કોની વાત ચાલે છે એ જ ખબર ના હોય કે આ બોલે છે કોણ બધું. હવે એમ બોલે કે આ તો મહારાજ બોલે છે, પણ મહારાજ બોલતા જ નથી, અત્યારે કવિ બોલે છે. આ જેટલી વાત મહારાજે તો ખાલી ધૂન કરાવી, મહારાજે તાળી પાડીને ધૂન કરાવી, એટલું મહારાજનું ચરિત્ર આવ્યું. પછીથી જે આખો સ્વામિનારાયણ મંત્રનો મહિમા શું છે, પ્રકરણ ફેરવવાની જે વાતો છે એ બધું કવિ લખે છે. હવે એ જગ્યાએ કોઈ લીલા નથી ચાલતી, કવિની જ વાત ચાલે છે કે એમને અચાનક આ યાદ આવ્યું, કે અચાનક એમને લખવાની ઈચ્છા થઈ, અથવા અહીં આગળ એમ થયું કે આ વાત જાણવા જેવી છે, તો આ કવિના મુખની વાત છે. એટલે શ્રોતા જો ધ્યાન દઈને સાંભળે તો ખબર પડે, નહીં તો કોણ બોલતું હતું મહાભારતમાં? કોણ હતું તો કે લક્ષ્મણ. એવું થાય, કોણ બોલતું હતું કે લક્ષ્મણજી સંવાદ કરતા હતા, એવું થાય. કોની વાત ચાલે છે, ક્યાં ચાલે છે ખબર ના હોય. એક કવિમુખ, કાવ્યમાં કવિમુખથી કહેલી વાત મુખ્ય સમજવાની છે. ગ્રંથકર્તા જે છે ને એના મુખથી જે વાત થાય ને, એને કારણ કે ગ્રંથકર્તા સત્પુરુષો હોય, એ જે ચરિત્ર ચાલે છે એનો ખરેખર અભિપ્રાય શું છે એ ગ્રંથકર્તા એમાં સમજાવે. નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાન લખે છે, તો આખ્યાન લખીને સ્વામી એ આખ્યાનમાંથી શું સમજવાનું છે એ લખે છે. એ કવિમુખની વાત કહેવાય. આખ્યાન જે આવ્યું એ જે પાત્ર છે એ મુખથી વાત કહેવાય. ત્યાં હરિશ્ચંદ્ર બોલતા હોય તો હરિશ્ચંદ્રના મુખની વાત કહેવાય, તારામતી બોલતા હોય તો તારામતીના મુખની વાત કહેવાય. પણ હરિશ્ચંદ્રને તારામતી અને રોહિતકુમાર જે બોલ્યા, હવે એ 3 ઉપર પાછું વિવેચન કરે એ કવિમુખની વાત થઈ. એમાં ભગવાન પ્રગટ થયા હોય ને પછી ભગવાન જે વાત કરે એ શ્રીમુખની વાત થઈ.
એવી રીતે અલગ અલગ મુખની વાત આવતી હોય, અને એની અંદર વિશ્વામિત્ર સામે શત્રુ તરીકે ઊભા હોય તો શત્રુમુખની વાત થઈ, અને મિત્ર તરીકે કોઈ કામ કરતો હોય તો મિત્રમુખની વાત થઈ. એવી રીતે કવિમુખ, પછી શ્રીહરિની જે વાત મુખથી કહે તેને શ્રીમુખની વાત સમજવી, જે વાત મિત્રના મુખથી કહેવાય હોય એને મિત્રમુખની વાત જાણવી, જે વાત સખીના મુખથી કહેવાય હોય એને સખીમુખની વાત જાણવી, અને જે વાત શત્રુના મુખથી કહેવાય હોય એ વાતને શત્રુમુખ વાત જાણવી. ગ્રંથમાં એવી તો અનેક વાતો હોય છે, તેને પ્રકરણ પ્રમાણે ગ્રહણ કરવું તેને વિવેક કહેવાય. અંધ બહેરો, કારણ કે ઘણી વખત વાત શત્રુ જેવો, દુશ્મન જેવો, અસુર જેવો કરતો હોય, પણ વાત એ વૃત્રાસુર છે એ અસુર હતો, પણ પૂર્વજન્મમાં એ ચિત્રકેતુ રાજા હતો વૃત્રાસુર. તો ચિત્રકેતુ રાજાને એને ખાલી એટલું જ થયું, શિવજી જે પાર્વતીને ખોળામાં બેસાડીને એને દર્શન થયા જોયા, એટલે ચિત્રકેતુને થયું મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને આ એકનો નથી કરી શકતા, સાપ મળ્યો. વૃત્રાસુર અસુર થયો એ, પણ હતો ભગવાનનો ભક્ત એટલે એને જ્ઞાન બધું રહ્યું. એ જે સ્તુતિ કરે છે, એ જે પ્રાર્થના કરે છે, રાવણ જે પ્રાર્થના કરે છે, હમણાં વાત આપણે આ કૃષ્ણચરિત્રની વાત કરી એમાં કૌંસ જ્યારે આત્માની પરમાત્માની બધી વાતો વસુદેવજી આગળ કરે છે, જબરજસ્ત જ્ઞાનની વાતો કરે છે, પણ એ અસુરમુખની વાત કહેવાય. એ વાતને એમ ના કહેવાય, કૌંસ આવું કહેતો હતો એમ, એને ખાલી એટલું જ કહેવાય આને પાસે પોપટિયું જ્ઞાન છે, આ સાચો જ્ઞાની નથી. કોઈને એમ ના કહેવાય રાવણ આવું કહેતો હતો, એમ કહેવાય રામચંદ્રજી આમ કહેતા હતા, એવું કહેવાય ભગવાન શ્રીકૃષ્ણ આવું બોલ્યા છે. કોઈને પ્રમાણ આપવું હોય તો એવું કૌંસે આવું કીધું છે એવું ના કહે કોઈ, ભગવાન શ્રીકૃષ્ણ આવું બોલ્યા છે, વસુદેવજી આવું કહેતા હતા, ભીષ્મ પિતામાં આવું કહેતા હતા, એવાના મુખની વાત હોય. એટલે શાસ્ત્રમાં બધી રીતની વાત આવતી હોય, પણ ગ્રહણ કરવા યોગ્ય હોય એને સ્વામી કે શ્રોતા જો ખરેખરો સજાગ હોય તો એને ખબર પડે કે આ ગ્રહણ કરવું જોઈએ ના ના કરવું જોઈએ. અંધ બેરો, પાંગડો ને મૂગો, એ બધાની વાણી તો દિગંબર શિવના શરીર ઉપરના આભૂષણોના જેવી છે. લક્ષણો એ કરીને તેના રૂપને જે સમજે એ શ્રોતા અજોડને શ્રેષ્ઠ છે. કેટલાક કવિની વાણી તો કોયલ ને ચાતક જેવી અત્યંત મધુર હોય છે. ઘણા વક્તા હોય, લેખક હોય, એટલી મીઠી કલમ હોય, એટલી મીઠી વાણી હોય કે આપણને સાંભળવું અને વાંચવું બંને ગમે. ઘણા કવિ કાગડા ને ગુવડ ને ગધેડાની જેવી વાણી ઉચ્ચારે, સાંભળવું ના ગમે અને વાંચવું ના ગમે, એવું બોલે, એવું કરે. હોય કવિ પાસે પણ સાંભળવું ના ગમે, કટાર લેખકો હોય. જે સમજવું હોય છે તે તો બોલેલા શબ્દને કાને સાંભળીને તરત તેને માપી લે છે. જેટલા સમજણ વિનાના લોકો છે તેને વિવેકની વાત કંઈ સમજાતી નથી. જેને જેમાં રુચિ હોય તે તેના વિવેકને સમજે છે, જેને જેમાં રુચિ ન હોય તે તેને અવિવેક કહે છે. આ ગ્રંથમાં એવો મત નથી, આ ગ્રંથ તો અદલ વાતને કહે છે. આ ગ્રંથ એવો છે કે આમાં જે કંઈ વાત આવે છે સચોટ વાત આવે છે. તોલ કરવાના કાંટા ઉપર તોલ કરવામાં આવે તો તેમાં જરા જેટલું પણ સમ વિષમ હોય તે દેખાય આવે. જો સચોટ વાત સમજાય તો શત્રુ હોય તે પણ તે વાતને પ્રમાણ કરે. તેમાં જ્યારે એવી કોઈ વાત હોય તો તેને તોલનો કાંટો છુપાવતો નથી. આ ગ્રંથમાં શ્રીહરિના જે ચરિત્રો છે તે અદલ તોલના કાંટા જેવા છે. તે ચરિત્ર સૌને ગમી જાય તેવા છે, જો શ્રોતા આંધળો કે બેરો ન હોય તો. શ્રોતા માટે કીધું કે એ આંધળો બેરો ના હોય તો આના ચરિત્રો એવા છે. આવું સ્વામીએ અહીં આગળ ઊંઝા ગામની અંદર 41મા તરંગમાં વાત કરે છે. આગળ સ્વામી લખે છે, શ્રીહરિ સંત કુવારતા દેશ દેશ કી જોવું, પૂછે મધ્ય હે રાત લગ પોડી રહે પીછે સોવું. મહારાજે શું કર્યું, ધૂન કરીને પછી સંતોને દેશ પ્રદેશની વાતો પૂછતા હતા કે તમે હરિભક્તો કેટલા કર્યા છે, કયા કયા હરિભક્તો છે, એ હરિભક્તોના અંગ કેવા છે, આ બધું પૂછતા હતા. ત્યાંથી સ્વામીએ પછી અચાનક વાતને ફેરવી અને આખી આ બધી વાત કરી પ્રકરણની બધી. હવે પાછા સ્વામી મહારાજના ચરિત્ર પર આવે. શ્રીહરિ સત્સંગમાં ફરીને આવેલા સંતોને દેશ દેશની વાતો પૂછતા હતા. અડધી રાત સુધી શ્રીહરિ પૂછતા રહ્યા, પછી શ્રીહરિ પોઢી ગયા. જ્યારે અરુણોદય થયો ત્યારે બધા સંતો સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા.
તે ધૂનનો ધ્વનિ બધે ગાજતો હતો. ભક્તવત્સલને ભક્ત પ્રતિપાડ શ્રીહરિએ સ્વામિનારાયણ ધૂન સાંભળી તેથી તત્કાળ ઉઠ્યા. તેઓ પણ ધૂન કરીને નાહવા ચાલ્યા. પહેલાં જંગલ જઈ આવ્યા અને પછી દાંતન કર્યું, પછી સ્નાન કર્યું. ત્યારે સંતો અને હરિભક્તો સૌ સાથે હતા. શ્રીહરિએ તે સરોવરમાં 3 દિવસ સુધી સ્નાન કર્યું. સ્નાન કરીને પોતાને ઉતારે આવ્યા. સુંદર ચાખડીઓ ચરણોમાં પહેરી, પીતાંબર વસ્ત્ર એક પહેર્યું, બીજું ઓઢ્યું, પછી બધા જ હરિભક્તોને દર્શન દીધા. પછી સંતો વર્ણિયો હરિભક્તોએ પોતપોતાની રસોઈ બનાવી. જો બધાએ પોતપોતાની રસોઈ કરી, સંતોએ સંતોની, વર્ણિયોએ વર્ણિયોની, અને હરિભક્તોએ કંઈ હરિભક્તોની રસોઈ સંતોએ નહોતી કરી. આપણે આવે એવું કરો, હરિભક્તો હરિભક્તોની જ્યારે ઉત્સવ સમય હોય ત્યારે તો એવું જ હોય છે ને, ક્યાં હોય છે તો ઠીક છે, સંતો ક્યારેક ગયા હોય ક્યાંક. ઊંઝા ગામના બધા હરિભક્તોએ સંતોને માટે રસોઈ આપી, શ્રીહરિને માટે સુંદર થાળ બનાવ્યો. નીચે આપી દઈએ દાદા હવે રોજ થાળ કરવા તમને. એટલે પહેલાં તમે જિજ્ઞેશભાઈને આશીષભાઈને 2-5 ભેગા થાવ, રસોઈ કરો તો થઈ જાય. એટલે પહેલાં શ્રીહરિ જમ્યા, થાળ બનાવ્યો એ પહેલાં ભગવાન જમ્યા, પછી જેટલા સંતો હતા તેઓ પણ જમવા માટે બેઠા. શ્રીહરિએ આવીને એકવાર પીરસ્યું. તે દિવસે લાડુની રસોઈ બનાવી હતી. દો તીન લાડુ સબકુ દિયેઉ, પદાતી સહ પીરસી ગયેઉ, સાંખ્ય જોગી નૃપ ભાયે જે હો, શ્રીહરિતાકુ પીરસે તે હો, શ્રીહરિતાકુ પીરસે તે હો. તેથી 2-3 લાડુ બધાને આપ્યા. પાર્ષદોને પણ પંગતમાં સૌની સાથે પીરસ્યું. જે દરબાર સાંખ્યયોગનો ધર્મ પાડતા હતા તેમને પણ શ્રીહરિએ પીરસ્યું. જો દરબારો હતા, રાજાઓ હતા, પણ કયો ધર્મ પાડતા હતા? સાંખ્યયોગ. એક કર્મયોગ અને એક સાંખ્યયોગ. કર્મયોગ એટલે સંસારની રીતે જે જીવવું એને કર્મયોગી કહેવાય. જે સ્ત્રી પુરુષના વ્યવહારો છે, જેમ રહે, એ કર્મયોગી છે. અને બંને જણ સંસારમાં રહેવા છતાં પણ સાધુની જેમ રહે એ સાંખ્યયોગ છે. ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તોએ પણ અમુક સમય ગયા પછી સાંખ્યયોગ તરફ જ જવું જોઈએ. શ્રીજી મહારાજને સાંખ્યયોગ વાલો છે. શ્રીજી મહારાજ એનું પ્રવર્તન કરવા માટે જ આ પૃથ્વી પર પધારેલા છે. એટલે જે દરબારો, આશ્ચર્ય કેવું કહેવાય કે બ્રાહ્મણો કદાચ સાંખ્યયોગ પાડે તો સમજે, આ તો દરબારો મોટા મૂછોવાળા એ સાંખ્યયોગ વર્તમાન પાડતા. મહારાજે એમને પણ પીરસ્યું, પાર્ષદોને પણ પીરસ્યું. દરબાર એભલ ખાચર અને દરબાર જીવા ખાચરને શ્રીહરિએ થાળની પ્રસાદી આપી અને બીજા જેટલા દરબારો હતા એ સૌને 2 પ્રસાદીના લાડુ પહોંચાડ્યા. શ્રીહરિએ અહીંયા ઊંઝામાં આવી લીલા કરી હતી. આમ 12 દિવસ ઊંઝામાં રહ્યા અને 13 દિવસે સુખધામ શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. હવે ઊંઝા ગામ મહારાજ છોડે છે. પરમ આનંદમય મૂર્તિ અવિનાશી અત્યંત ઉલ્લાસી શ્રીહરિ અશ્વ ઉપર બેઠા શ્રીહરિ ચાલવા તૈયારી કરે છે એવા સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે ગામના પુરુષો અને સ્ત્રીઓ બધા દોડીને શ્રીહરિ પાસે આવ્યા, ચરણોમાં મસ્તક નમાવ્યા. પછી હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, આપ અહીંયા વારંવાર પધારજો. આપના દર્શન જ્યારે થાય છે ત્યારે અમને સમુદ્રના મોજાના જેવું સુખ આવે છે. ઊંઝાના સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો કહે છે, પ્રભુ સમુદ્રમાં મોજા આવે ને એવું તમારા દર્શનથી સુખ થાય છે. આપ અહીંયા 3 દિવસ રહ્યા એમાં અમને અપાર આનંદ થયો. આપ જગતના પતિ છો, જગતના આધાર છો, માટે આવો જ આનંદ ફરીવાર આપજો. પછી શ્રીહરિએ કહ્યું, સિદ્ધપુરમાં સમયો કરીને અમે ફરીવાર અહીંયા આવશું. આવું કહીને શ્રીહરિ ઉત્સાહથી ચાલ્યા અને બધા સંઘ પણ શ્રીહરિની સાથે ચાલતા થયા. જ્યારે 3 કોષ ચાલ્યા ત્યારે વન અને સારી ઘાસવાળી ભૂમિ આવી. શ્રીહરિ સંઘની આગળ ચાલતા હતા. ગાયોના ધનના ટોળે ટોળા ત્યાં ઘાસ ચરતા હતા. મહારાજ ઊંઝાથી નીકળ્યા, 3 કોષ જેટલું ચાલ્યા હશે ત્યાં બધે ગાયોના ટોળે ટોળા દેખાય અને ગાયો ઘાસ ચરતી હતી. એ પ્રદેશ કાંકરેજી વિસ્તાર એટલે વઢિયાર પ્રદેશ કહેવાય. ત્યાં મહારાજ આવે છે.
वढियार देश कहावत जेहा ताके रहे गोधन ही तेहा श्री हरि को देखत भय नैना हर्ष भय उरयति सुख चेना हर्ष भय उरयति सुख चेना चरत चरत सो घास ही सब ही त्याग किए तत्काल ही तब ही मुख में घास सबके रहे ओ हरि के सन मुख देख दौड़त भये ओ थयुं शुं जे वढियार प्रदेश कहेवाय छे त्याना वंशनी वढियारी गायोना ते धन हता गायोए आँखोथी श्री हरिने देख्या तेमना दिलमां अपार हर्ष थयो अत्यंत आनंद विभोर थई गई घास चरती हती ए चरवानुं तत्काल बंद कर्युं अने हरेक गायोना मोढामां घासना कोळिया भर्या हता ते बधी गायो श्री हरिने जोईने सन्मुख दौड़वा लागी भगवाने आवी लीला करी गायोनुं आकर्षण कर्युं ગાયને ખબર પડી ગઈ કે આ ભગવાન છે ભગવાનની મૂર્તિ એવી છે બધા એમાં ખેંચાઈ આવે માણસ એકલો જ અઘરો છે બાકી બધા ખેંચાય એક માણસ જ એવો છે કે જેને કારણ કે બીજા બધાને કેવું છે કુદરતે જેટલી આપી એટલી જ બુદ્ધિ દોડાવે એથી વધારે ના દોડાવે અને મનુષ્યને કેવું છે જેટલી દીધી છે ને એના કરતાં બીજી ઉધાર લઈને દોડાવે એટલે એ ભગવાન બાજુ ના દોડાય એવું છે કોઈ દિવસ કોઈ ઢોરને કોઈ ના કે દોરડાયું છે એમ કે પણ માણસને શું કે ડાયો નથી આ તો વધારે પતો ડાયો છે ઢોરને કોઈ નહીં કે અને મેં જોયું જો હમણાં કૃષ્ણ પ્રગટ થયા ત્યારે બધા પશુ પક્ષીઓ બધાએ જગાડ્યા યોગ માયાએ બધાને જગાડ્યા પણ આ મનુષ્યો બધાને હોવડાવી દીધા એક કે જાગે નહીં એવું કરી નાખ્યું એટલે એમાં પ્રોબ્લેમ તો ખરો ગાયો સન્મુખ દોડવા લાગી 10-20 ગોવાળ આડા આવીને ગાયોને રોકવા લાગ્યા તે ગાયોએ કોઈ ગોવાળને માનો દેખ્યા જ ન હોય એમ બધી મનમાં અત્યંત આનંદિત થઈને શ્રીહરિ પાસે આવી ગાયો શ્રીહરિને જોવા લાગી પોચ ઊંચા લીધા હતા હરખ હૈયામાં સમાતો ન હતો ગાયોને ત્યારે બધી ગાયોએ કાન અને મુખ ઊંચા રાખેલા હતા હિંસોરા સો કરત હર ખાઈ મિસન મેસ સબ નેત્ર રહાઈ નેત્ર મે નિર તેહિ આયે બરાયે નેત્ર મે નિર તેહિ આયે બરાયે શ્રવત ભયે ઉપય હર્ષ કે તાઈ કેવું થઈ ગયું ગાયોને ગાયો હરખના હિંસોરા કરતી હતી બધી ગાયોની આંખો મટકું પણ મારતી ન હતી આંખોમાં પાણી ભરાઈ આવ્યા હર્ષના કારણે તેના આંચળમાંથી દૂધના ટીપા પડવા લાગ્યા ગાયોને આટલું હેત ભગવાન ઉપર થઈ ગયું આવમાં દૂધ ભરાઈ ગયું જાનો પહેલા વેતરની ગાયનું વાછરડું આવ્યું હોય એટલો આનંદ ગાયોના હૈયામાં ભરાઈ ગયો ગાયો શ્રીહરિની મૂર્તિને જોવામાં તૃપ્તિ પ્રાપ્તિ ન હતી શ્રીહરિ ત્યાં બે ઘડી ઊભા રહ્યા એ દેખીને ગોવાળોને આશ્ચર્ય થયું પછી ગોવાળો બોલ્યા અમારી આ ગાયો અમને છોડીને ક્યારેય અમારાથી છૂટી પડે નહીં આટલો વિશ્વાસ હતો આ લોકોને કે અમને છોડીને આ ગાયો ક્યાંય જાય નહીં ગાયોને અમારા ઉપર હેત એટલું હોય છે તે અમને છોડીને ક્યારેય દૂર જાય જ નહીં આજ અમે આશ્ચર્ય વાત દેખી કે આ ગાયો અમારી રોકી પણ રોકાઈ નહીં એ ગાયો શું શીખવાડે છે ગાયો એ શીખવાડે છે આપણને કોઈ ઉપર ગમે એટલું હેત હોય પણ જ્યારે ભગવાનની વાત આવે મહારાજની વાત આવે મહારાજના મોટા મુક્તોની વાત આવે ત્યારે બધાએ પ્રત્યેનો હેતનો દોરો એ બીજા બધા કરતાં થોડોક ઓછો રાખવો બધામાં હેત કોઈ પણ જગ્યાએ હેત હશે હેત રાખ્યા વિના જ બધું કંઈ હાલતું જ નથી હેત ભલે રહ્યું પણ ભગવાન અને મુક્તની વાત આવે ત્યારે બધું ભૂલાઈ જાય અને ભગવાન અને મુક્ત દેખાય એટલું હેત ભગવાન અને મુક્તમાં અધિક કરી રાખવું એવું આ ગાયો શીખવાડે છે રોજ પોતાનું પાલન પોષણ કરવાવાળા ગોવાળ
જે ગોવાળને છોડીને ગાયો ક્યાંય જાતી નથી, જે ગોવાળ રાતને દિવસે ગાયોનું જતન કરે છે, એ ગોવાળ જો વારવા આવ્યા, પણ જો ભગવાનની વાત છે તો એના વાળ્યા પણ આ ગાયો વળી નહીં. એમ ભગવાનની વાત આવે, ભગવાન ભજવાની વાત આવે ત્યારે આપણો ગમે એટલો પાલન પોષણ કરતા હોય, આપણને ગમે એવી મદદ કરેલી વ્યક્તિ હોય, આપણને ગમે એટલો આપણી પર ઉપકાર કરેલી વ્યક્તિ હોય, પણ ભગવાન ભજવાની વાત આવે અને જો કોઈ રોકવા આવે તો એને બાજુ પર જ કરવું પડે કે ભાઈ ભગવાનની બાબતમાં કાંઈ નહીં, તમારો ઉપકાર સાચો, તમે મદદ કરી એ સાચી, તમે અત્યાર સુધી પાલન પોષણ અમારું કર્યું એ સાચું, પણ ભગવાન ભજવાની વાત આવે ત્યારે તમે આડા આવો તો ના ચાલે. ભગવાન ભજવામાં આડી માં આવે તો માં જાય, બાપ આવે તો બાપ જાય, કાકો આવે તો કાકો જાય, મિત્ર આવે તો મિત્ર જાય, અને ભગવાન ભજવાની અંદર ત્યાં સુધી લખ્યું કે કદાચ કોઈ આ લોકની કળા વિદ્યા આપવાળો કોઈ ગુરુ હોય તો ગુરુ જાય, કારણ કે જે આદર્શ સદગુરુ છે એ તો ભગવાન જ આપે છે, પણ ગુરુ બહુ પ્રકારના છે. કોઈ આપણને ક ખ શીખવાડે એ ગુરુ છે, કોઈ ABCD શીખવાડી એ ગુરુ છે, કોઈ આપણને થોડું ઘણું ના ખબર પડતી હોય ને ચાલતા શીખવાડ્યું તો એ ગુરુ છે. ગુરુ બહુ પ્રકારના છે, જેના થકી આપણે કંઈક મેળવ્યું છે બધાય ગુરુ છે. આપણા મા બાપે ગુરુ છે, કોઈ વડીલો હોય તો એ ગુરુ છે, કોઈ બાળક પાસેથી કાંઈ શીખ્યો હોય તો એ આપણો ગુરુ છે, પણ સાચા સદગુરુ સિવાય બીજા ગમે એવા ગુરુ હોય તો ગુરુ આડો આવે તો ગુરુ જાય, એવું જે કીધું છે એવા માટે કીધું છે. કારણ કે સત્પુરુષો તો ભગવાનમાં જ જોડે છે. ગાયો છે એ પેલી ગોવાળોના રોકી રોકાઈને, એટલે ગોવાળો ભગવાનને કહેવા લાગ્યા કે આ અમારી રોકી રોકાઈ નહીં, આજે આ ગાયોએ અમને કોઈને દેખ્યા નહીં, અમારો શબ્દ પણ સાંભળ્યો નહીં, લાકડીથી તેમને રોકતા રહ્યા તો પણ ગાયો પ્રેમને લીધે તમારી પાસે આવી. અમે શ્રીકૃષ્ણ અવતાર સમયની જે વાત સાંભળી હતી એવી સ્થિતિ આજે અમે સાક્ષાત અમારી આંખોથી દેખી છે. શ્રીકૃષ્ણ ભગવાને જ્યારે વાંસળી વગાડી ત્યારે બધી ગાયો ભગવાન શ્રીકૃષ્ણ પાસે દોડીને આવી ગઈ હતી. ભગવાને તો વગર વાંસળીએ કામ કર્યું, શ્રીજી મહારાજે વાંસળી વગાડ્યા વિના કામ કર્યું, કારણ કે સહજ સર્વોપરી જે ભગવાનનું સ્વરૂપ છે એમાં એ સહજ એ બધું રહેલું હોય છે. સ્વામીએ વાતોમાં કીધું ને સ્વામી કે એક મન ચુંબક હોય તો એક મન લોઢાને ખેંચે, બે મન ચુંબક હોય તો બે મન લોઢાને ખેંચે, દસ મન ચુંબક હોય તો દસ મન ચુંબકને ખેંચે, સો મન ચુંબક હોય તો સો મન લોઢાને ખેંચે, અને સ્વામી કે ગિરનાર જેટલું ચુંબક હોય તો ગિરનાર જેટલા લોઢાને ખેંચે, અને આખી પૃથ્વી જેટલું ચુંબક હોય ને તો આખી પૃથ્વીને ખેંચે. એમ સ્વામી કે આ તો આ શ્રીજી મહારાજ આવ્યા છે ને ચુંબકનો પહાડ આવ્યા છે, તે ક્યાં ક્યાં પૃથ્વીમાં મુમુક્ષુઓ પડ્યા હોય ત્યાંથી મહારાજ ખેંચી લાવે છે, ક્યાં ક્યાં પડ્યા હોય, કેટલે દૂર દૂર પડ્યા હોય ત્યાંથી ભગવાન ખેંચી લાવે છે મુમુક્ષુઓને, અને મુમુક્ષુઓને ખેંચી લાવે છે અને પોતાની મૂર્તિને વિશે જોડે છે. ભગવાને કેટલા મુમુક્ષુ, આજે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલા વર્ષોથી સ્થાપિત થયો, આટલા ઓછા સમયની અંદર પૃથ્વી પર આટલી સ્પીડની અંદર કોઈ સંપ્રદાય સ્થપાઈ ગયો હોય એવો પહેલો સંપ્રદાય છે આટલી સ્પીડમાં. અને કોઈ પણ જગ્યાએ જાય ઘીના તાવડા બધે જ ચાલુ, સ્વામિનારાયણના નામે નાનામાં નાનું ચાલતું હશે પણ ત્યાં તાવડો તગારો ને પાવડો ત્રણ વસ્તુ ચાલવું જોઈએ, ક્યાંય અટકે નહીં પાછું, એ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે. ક્યાં ક્યાંથી મુમુક્ષુ ખેંચાય, તમે ગમે તે સભા જોવો સત્સંગની, કોઈ પણ ઉત્સવ સમયો જો, સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ સમયે તમે કોઈ પણ જો, બધું ભરચક, ક્યાંથી આટલા બધા આવે છે, આટલા બધા આવે છે ક્યાંથી, ભગવાન ખેંચે છે. શ્રીજી મહારાજ અત્યારે આ કળિયુગની અંદર સ્વામિનારાયણ નામનો રે સક્કો બેસાર્યો આપ પુરુષો તમ પ્રગટી રે, બંધ કીધા બીજા બાર નારે વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. બધાય દરવાજા બંધ, એક મહારાજે દરવાજો ખોલ્યો અને એવી કૃપા કરીને ખોલ્યો છે કે જીવ પ્રાણી માત્રનું ખેંચાણ થઈ જાય. મહારાજની મૂર્તિ એવી છે, મહારાજે સાધુ એવા બનાવ્યા, મહારાજે હરિભક્તો એવા બનાવ્યા, શાસ્ત્રો એવા બનાવ્યા કે સહેજે જીવનું ખેંચાણ થઈ જાય એવા બનાવ્યા. આ ગાયો
શ્રી કૃષ્ણ અવતાર વખતની વાત ગોવાળિયા કે અમે આ જ દેખી. પછી એ ગોવાળો હતા એ બધા આવ્યા, શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, આપ સાક્ષાત શ્રી કૃષ્ણ જ અહીંયા પધાર્યા છો, તે અમે અમારી દ્રષ્ટિથી જ દેખીને નિશ્ચય કર્યો છે, અને ચાહે તેવા કોઈ સિદ્ધ હોય તો પણ અમારી આ ગાયો એને દેખીને દુર્ભાગે. ક્યારેય કોઈ પણ માણસની આગળ આ ગાયો ધીરે નહીં, તેમની આગળ સ્થિર થાય નહીં. દિગંબર કે કપડાવાળા કેટલાય ખાખી ફરતા હોય, મહાસિદ્ધ કહેવાતા હોય, શરીર ઉપર વાઘનું ચામડું પહેરનારા હોય, એ બધાને દેખીને અમારી ગાયો દૂર ભાગી જાય છે, એની પાસે તો ક્યારેય આવે જ નહીં. વનમાં અમારા સિવાય બીજા કોઈ આગળ આ ગાયો ધીરે સન્મુખ જોઈને ઊભી રહે એવું તો આશ્ચર્ય અમે આજે જ જોયું છે. કોઈ આગળ આ ક્યારેય ના જાય, આજે જોયું. ગોવાળોની અતિ શુદ્ધ ભાવ જોઈને શ્રીહરિએ તેમને નિયમ ધરાવ્યા. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર એ ચારનો ત્યાગ કરવારૂપ નિયમ આપ્યા અને સ્વામિનારાયણ નામનું ભજન કરવાનું કહ્યું. લો, મહારાજે પોતે પોતાના મંત્રનું ભજન કરવા કીધું. સ્વામિનારાયણ મંત્રનો જપ કરજો. શ્રીહરિ જ્યારે ચાલીને દૂર જતા રહ્યા અને જ્યારે આંખોથી શ્રીહરિ સંપૂર્ણ દેખાતા બંધ થઈ ગયા, શ્રીહરિ ચલી કે ગયે જબ દૂરા, ને ન દેખત ન ભય જબ પૂરા, તબ ગૌ ચલી ગોપ કે સંગા, તબ ગૌ ચલી ગોપ કે સંગા, ચરણે કુ લગી સો ઘાસ ઉમંગા, ચરણે કુ લગી સો ઘાસ ઉમંગા. મહારાજ જ્યારે ચાલીને દૂર જતા રહ્યા, આંખોથી શ્રીહરિ સંપૂર્ણ દેખાતા બંધ થયા, ત્યારે ગાયો ગોવાળોની સાથે ગઈ અને ઉમંગથી ઘાસ ચરવા લાગી. હવે ભગવાનની મૂર્તિને હંબારીને ઘાસ ખાવા લાગી. બોલો, મૂર્તિએ સહિત ભોજન, કારણ કે એ ગાયો ભગવાનમાં ખેંચાણી આવી રીતે, તો કંઈક તો એનું પૂર્વનું હોય તો જ આવી રીતે ખેંચાણ થાય, નહીં તો સહજ કેવી રીતે ખેંચાણ થાય. ઘણી વખત ઘણા પશુ હોય પણ ભગવાન તરફ, સાધુ તરફ ઘણાનું ખેંચાણ સહજ થઈ જાય. ઘણા મનુષ્યો હાવા જાના હોય, અમે આમ જતા હોઈએ ક્યાંક એરપોર્ટ ઉપર કે આ તે, તો ઘણાનું ખેંચાણ આમ સહજ થઈ જાય. એને હમણાં ઠાકોરજીનું એક જગ્યા અમે ક્યાંક ગયા, લંડન કે ક્યાંક, હમણાં ફોટો પાડ્યો ઠાકોરજીએ સહિત સંતોનો ને બધો. અમે ઉતર્યા ને તે જ દિવસે બધા પહેલાં સ્વાગત કરતા હોય ને ફોટા લીધા, તો પછી એક બાઈ દૂર હશે કોઈ ત્યાંની, તો એને ફોટો લેવો હતો એટલે એને એના કેમેરો કે એનું આઈપોડ હશે એમાં કંઈ ફોટો લીધો, મોટું હતું આઈપેડ, એમાં ફોટો લેવડાવ્યો. પછી કંઈક કીધું કે આ ફોટાને, તો કે આ તો બહુ બેસ્ટ છે, આ ફોટો તો મને બહુ ગમે, એટલે તો હું રોજ મારે જોવામાં મારા પેલા મેઇન સ્ક્રીન પર રાખીશ. તો માની લો કે એ ફોટો એને એ રોજ સ્ક્રીન ઉપર રાખ્યો. એને કાંઈ ખબર નથી કે આ સાધુ છે કે આ, પણ એને ગમી ગયું ખાલી કે આ બહુ સરસ ડ્રેસ છે, આ બહુ સરસ છે, આવું ક્યાંથી, આવું જોયું જ નથી. એવી રીતે એને આશ્ચર્ય ગરકાવ થઈને જોયું. પણ વસ્તુ એવી છે, અગ્નિ હોય એને કદાચ કોઈ ભૂલથી અડે કે જાણી જોઈ નડે, પણ દજાય તો ખરું જ. એમ ભગવાન, ભગવાનના સંત કે ભક્ત એના દર્શન કોઈ આશ્ચર્યથી કરે ને, એટલો ભાવ તો એમાં પડે, આશ્ચર્યથી, દ્વેષથી તો નથી કરતા, ભાવથી કરે છે, એનો બીજબળ ચોક્કસ થઈ જાય. એવું અનેકા અનેક રીતે, પણ એ મુમુક્ષુ હોય ને તો થાય, મુમુક્ષુ ના હોય તો ના થાય. મુમુક્ષુતા બધી જગ્યાએ બધામાં પડેલી હોય છે કોઈ ને કોઈ રીતે. આજે અહીં ફાયર ઇન્સ્પેક્ટર આવ્યો હતો, આપણું વર્ષે ઇન્સ્પેક્શન હોય કરવા, તો એને તો એની ડ્યુટી બજાવવાની હોય. હવે અહીં તો શૂઝ કાઢીને જ મંદિરમાં આવવું પડે, પણ માની લો કે એ એવું કે હું નહીં કાઢું, તો એ કે મારે કંઈક ચેક કરવું હોય કે કરંટ લાગે આ તે, તો હું ના કાઢું. બૂટ તો કાઢ્યા, પછી એને અમુક એરિયાઓ એવા હોય કે જ્યાં અમે ટોયલેટ બાથરૂમવાળા હોય તો ત્યાં જઈએ, તો એ જગ્યાએ તો અમે તો સ્નાન જ કરવું પડે અમારે. અને કોઈ વખત કોઈને કામ કરાવવા લઈ ગયા હોય તો ત્યાં પહેલાં બુટી પહેરાવી એની ઉપર અને પછી જવા. હવે એ તો બધું ચેક કરતાં અંદર જતો રહ્યો. એ બાજુ પેલું હશે પાણી ગરમ કરવાનું બોઇલર, એટલે એને ઇન્સ્પેક્શનમાં આવતું હશે, જોવા ત્યાં ગયો. હવે એ એરિયામાંથી બહાર નીકળો એટલે નાહવું જ પડે, અને એ પગ જેટલી જગ્યાએ મૂકે બધે અમારે તો સંત નિવાસ આખા પોતા મારવા પડે. તો પછી તરત જ એને કીધું કે
અહીં ઉભો રહે અને આ હું આપું છું, આ બુટ્ટી પહેરવી પડશે, કોથળીઓ બાંધી પગે એને, અને કોથળીઓ બાંધીને પછી એની રીતે બહાર જેવું અમે શીખવાડ્યું એ પ્રમાણે નીકળ્યો બહાર, બોલો. અને ઇન્ડિયામાં હોય તો ભગત, ઇન્ડિયામાં સાહેબ આવ્યો હોય કોઈ તો એનો પાવર જ જુદો હોય. એને તમારે એમ એમ કહો કે ભાઈ આ આ જગ્યાએ આવું તમારે કરવું પડશે, આ તો ઉપરથી પાછો કે સોરી મને કીધું હોત તો હું એ રીતે કંઈક કરત. ઊભો રહ્યો બે મિનિટ તો પેલું લેવા ગયા કોથળીઓ બાંધવાનું પગે તે બધું ઊભો રહ્યો ત્યાં ત્યાં સ્ટોપ તો સ્ટોપ થઈને ઊભો રહ્યો. ખબર ના પડે કે સાહેબ એ છે કે તમે છો, પણ એટલો રિસ્પોન્સ. પણ અમુક શું હોય, કોઈ વખત એવોય કોઈ આવી જાય કે એવો રિસ્પોન્સ ના પણ મળે તમને, એવું કંઈ જરૂર નથી. અમે ડલાસ મંદિરમાં બહુ વર્ષો પહેલાં રહેતા, તે કોઈ એસી રિપેરિંગ કરાવે, અમે કીધું ભાઈ આ સિંહાસન છે ભગવાનનું, અહીં તારે આ કાઢીને જ કર, તારે જોડા જોઈએ તો અમે અંદરના જે સિંહાસનમાં પહેરતા એ આપીએ. તો કે નહીં હું બૂટ પહેરીને જ કરું. બે દિવસ આવીને પાછો ગયો કે હું સિંહાસનમાં ઉપર ચડું તો એ બૂટ પહેરીને જ જો. બે દિવસ સુધી પાછો ગયો, પણ આ ખરે એને પછી આવું કંઈક આ બૂટી બૂટી પહેરાઈને ચડાવવો પડ્યો ત્યારે કામ કર્યું સિંહાસન ઉપર. એટલે મુમુક્ષુતા કેટલી છે એ બધામાં ના હોય, ઘણા પાછા ધર્મ પ્રત્યે કેવું હોય, પણ મુમુક્ષુ જે હોય એને આ બધું દેખાય. શ્રીહરિ સિદ્ધપુરની પાસે આવ્યા ત્યારે ત્યાંના હરિભક્તોએ સમાચાર સાંભળ્યા. એટલે સિદ્ધપુરના બધા જ હરિભક્તો શ્રીહરિને સન્મુખ આવ્યા. સૌએ હાથમાં ફૂલના હાર લીધા, કેટલાકે પ્રેમથી શ્રીફળ લીધા, ઘણા હેતથી હાર પહેરાવ્યા, પ્રેમભાવથી શ્રીફળ ભેટ મૂક્યા. પછી શ્રી હરિના ચરણોમાં પડ્યા, અતિશય હરખીને ગદગદ કંઠ થઈ ગયા. નથુ ભટ્ટ, મયારામભાઈ, ઈચ્છાભાઈ, ઈચ્છાબાઈ અને બધા ભક્તો આવ્યા હતા. ભગવાનજીને બેચરજી બંને ચોપદારો હતા, તે શ્રીહરિની ચોપદારીની સેવામાં આવ્યા. ભગવાનજીભાઈ સોમપુરા સલાટ જે મોટા હરિભક્ત હતા તે પણ આવ્યા. ઉપર ગણાવ્યા બધા સિદ્ધપુરના હરિભક્તો, તે સિવાયના અપાર પૂર્વાસી ભાવિક લોકો આવ્યા, એનો કોઈ પાર રહ્યો નહીં. તેઓ અપાર વાજિંત્રો લાવ્યા હતા, વિવિધ રીતે વાજિંત્રો વાગતા હતા. સોનાના શણગારોથી શણગારેલા હાથી ઘોડાઓને તૈયાર કરી રાખ્યા હતા. પૂર્વાસી હાકેમ સરકારી જે મુખ્ય અધિકારી હતા તે પણ પોતાની સવારી લઈને આવ્યા અને સોનાની અંબાડી મૂકેલો અને શણગારેલો એક મોટો હાથી પણ લાવ્યા હતા. આવી રીતે સુતપુરના તમામ ભક્તો આવ્યા છે. હાકેમ પણ આવ્યો છે, સરકારી માણસ, એ પણ ભગવાનને લેવા માટે સોનાની અંબાડી લઈને સિદ્ધપુર ગામના પાદરમાં આવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતનું સાગરના સપ્તમપુરમાં શ્રીહરિ ઊંઝાથી સિદ્ધપુર પધાર્યા, ત્યાંના લોકોએ સ્વાગત કર્યું, એ નામે 42મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ.